नमस्कार मित्रों, आपने सौनी सहयारी चैनल में हूँ तमारू स्वागत करूँ छू। मित्रों, आजना हवामान समाचार में जोईए तो तारीख 8/6/2023 ने गुरुवार। तो आजना हवामान समाचार जोईए ए पहला मित्रों, तमे अमारी चैनल सब्सक्राइब ना करी हो तो फटाफट सब्सक्राइब कर लेजो, जेथी हवामान अने वावाझोड़ाना समाचार तमने दररोजे दररोज एनी अपडेट मळती रहे। मित्रों, आ वावाझोडू आव्युं छे एनो फाइनल ट्रेक नक्की थयो छे कि केम, त्यारबाद अंबालाल पटेलनी आगाही अने आजे कई जग्याए वादळछायुं वातावरण रहेशे, शुं वरसाद पड़शे कि नहीं पड़े, तेनी तमाम माहिती आजना वीडियोनी अंदर मेळवशुं। मित्रों, वीडियो छे एने एक लाइक जरूरथी करी दईजो अने शेर पण करजो। चलो आपणे शुरू करीए। तो मित्रों, सौ प्रथम जोईए आपणे गुजरातमां कया जिल्लानी अंदर आपणने वॉर्निंग के एलर्ट रहेવાનું જણાવવામાં આવ્યું છે એના વિશે માહિતી મેળવીએ તો અહીંયા ઓફિશિયલી મેપ આપણને આપેલો છે એની અંદર હાલ તો કોઈ પણ જિલ્લાને ગુજરાતની અંદર વોર્નિંગ આપવામાં આવી નથી એ આપણે અહીંયા મેપ દ્વારા જોઈ શકીએ છીએ। તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ વોર્નિંગ આપવામાં આવી નથી। તો મિત્રો, આગળ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે વાદળછાયું વાતાવરણ છે એ સૌ પ્રથમ અહીંયા અમદાવાદમાં તમે જોઈ શકો છો કે સારું એવું વાદળછાયું વાતાવરણ રહેશે। ત્યારબાદ વેરાવળ અને દીવની અંદર પણ આ વાદળછાયું વાતાવરણ રહેશે। હવે વાત કરીએ તડકા અને છાયાની તો અહીંયા સુરત છે, રાજકોટ છે, પોરબંદર છે, ઓખા છે, દ્વારકા છે, ત્યાં થોડી તડકો અને થોડો છાયો એ પ્રકારનું વાતાવરણ હાલ જોવાઈ રહ્યું છે। અહીંયા ભુજમાં અને નલિયાની અંદર પણ થોડો તડકો અને છાયો વાદળછાયું વાતાવરણ રહેશે। ત્યારબાદ જોઈએ અહીંયા આ ડીસાની અંદર પણ વાદળછાયું વાતાવરણ આપણે જોઈ રહ્યા છીએ અને અહીંયા વડોદરાની અંદર કંઈ પણ વાદળછાયું વાતાવરણ દેખાતું નથી। અમરેલીમાં પણ, ભાવનગરમાં પણ વાદળછાયું વાતાવરણ થોડું ઓછું રહેશે। મિત્રો, ત્યારબાદ આપણે હવે લાઈવ વાવાઝોડું કેટલે પહોંચ્યું છે એના વિશે માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આ જે વાવાઝોડું જે સાયક્લોન છે બિપર જોઈ એનો આપણે ટ્રેક અહીંયા નક્કી થયો છે। તમે જોઈ શકો છો કે અહીંયા 13 તારીખ સુધીનો અહીંયા ટ્રેક આપણને બતાવેલો છે। અહીંયા 7 તારીખ એટલે કે કાલથી આ વાવાઝોડું થોડું થોડું બનતું ગયું છે અને આજે 8 તારીખ આ સક્રિય થવા લાગ્યું છે અને 13 તારીખ સુધીનો એનો ટ્રેક અહીંયા તમે જોઈ શકો છો નક્કી થયેલો। આપણું અહીંયા ગુજરાત છે તો ગુજરાત ઉપર એની અસર રહેશે કે કેમ, એના શું કહેવાય છે કે વાતાવરણ ઉપર અસર રહેશે કે જો પહેલાં એવું હતું કે ઓમાન તરફ જવાનું હતું આ વાવાઝોડું, ત્યાર પછી એવું થયું કે પાકિસ્તાન તરફ જવાનું હતું, પછી ગુજરાત તરફ અને હવે પાછું ઓમાન તરફ જવા જઈ રહ્યું છે એ પ્રકારનું છે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે 9 તારીખની એટલે કે આવતીકાલે છે એ વાવાઝોડું છે એ પોરબંદરથી 840 કિલોમીટર દૂર રહેશે, બરાબર 10 તારીખે 740 કિલોમીટર દૂર હશે અને 11 તારીખે 670 કિલોમીટર એ પોરબંદરથી, આપણા ગુજરાતના પોરબંદરથી દૂર હશે। મિત્રો, કંઈ પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી, આ વાવાઝોડું છે ગુજરાતને અસર નહીં કરે, છતાં પણ આપણે તેની અપડેટ આપતા રહીશું અને વરસાદ સારો એવો વાવણીલાયક વરસાદ તો પડશે જ તે। મિત્રો, આ હતા આજના સમાચાર અને આપણે લાઈવ વાવાઝોડું કેટલે પહોંચ્યું છે એ પણ આપણે જોઈ લઈએ। મિત્રો, આપણે વિન્ડી એપના માધ્યમથી જોઈ રહ્યા છીએ, અહીંયા તમે જોઈ શકો છો આજે 8 તારીખ છે, ત્યારબાદ અહીંયા 9 તારીખ છે, અહીં ગુજરાત છે, અહીંયા વાવાઝોડું સક્રિય થતું દેખાઈ રહ્યું છે। હવે આપણે 10 તારીખનો મેપ જોઈએ તો અહીંયા ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે 11 તારીખ, ત્યાર પછી 11 તારીખે પવન અને વરસાદ પણ સારો એવો વરસી શકે છે। ત્યારબાદ આપણે 12 તારીખનું જોઈએ તો 12 તારીખની આ વાવાઝોડું છે એ ગુજરાતને જે દરિયા કિનારો છે ત્યાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સારો એવો વરસાદ અને પવન આપી શકે છે। મિત્રો, આ વાવાઝોડું છે એ એવું નથી કે ગુજરાત ઉપર ટકરાશે, દરિયાની અંદર પણ સમાઈ શકે છે। હવે જોવાનું રહ્યું વાતાવરણ ઉપર, તો અહીંયા તમે 14 તારીખનું મેપ જોઈ શકો છો, 14 તારીખે અહીંયા એનું જે જોર છે એ ઓછું થતું દેખાય છે। આપણે
આપણે 15 તારીખ જોઈએ તો 15 તારીખે પણ એનું જો છે એ ઓછું થતું દેખાઈ રહેલું છે। તો મિત્રો આવા હવામાન વિશેના સમાચાર મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। નવા વિડીયો વિશે સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો।